रक्षाबंधन ना दिवसे जेल में रहेला कैदियों ने तेओनी बहनोए राखड़ी बांधी और रक्षाबंधन की उजवणी करी। नवी और जूनी जेल खाते रक्षाबंधन की उजवणी माटे तंत्रए खास व्यवस्था करी। वहेली सवार थी जेल गेटनी बहार बहनों लाइन में जोवा मळी हती। व्यवस्था अनुसार जेल अंदर गेट पास ज रक्षाबंधन की उजवणी करी शकाशे। राखड़ी बांधती वक्त भाई बहनों की वच्चे लागणीसभर दृश्य सर्जाया। आज रोज अमदावाद मध्यस्थ जेल खाते रक्षाबंधन पर्व की उजवणी करवामां आवी रही है। जेमा कैदीओना जे सगा बहनों से तेओने अहींया अंदर प्रवेश करीने राखड़ी बांधी अने रक्षाबंधन की उजवणी करी रह्या छे। ए सिवाय हमणां कोरोनानी महामारी चालू छे एना कारणे कोरोना गाइडलाइन प्रमाणे जेमणे पण कोरोना वेक्सिनना डबल डोज लीधेला होय ए सिवाय आरटीपीसीआरनो रिपोर्ट नेगेटिव होय तो एमने जे अमे अहींया प्रवेश आपीने राखड़ी बांधी शके छे। भाई बहनना पवित्र स्नेहना पर्व रक्षाबंधननी उमळकाभेर उजवणी करवामां आवी रही छे। देवालयोमां पण दर्शन माटे भक्तोनी भीड उमटी। અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। બહેન સુભદ્રાજીએ ભાઈ જગન્નાથ અને બલરામને રાખડી અર્પણ કરી। જગન્નાથજીએ બહેનને ભેટમાં સોનાના સુંદર અલંકાર આપ્યા। સુભદ્રાજી ભાઈ શ્રી જગન્નાથજી અને મોટા ભાઈ શ્રી બલરામજીને રક્ષા બાંધે છે। જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે અને ભગવાન દ્વારા એમને સોળે શણગારના અલંકારો અર્પણ કરવામાં આવે છે। યાત્રાધામ શામળાજીમાં પણ ભગવાન શામળિયાને સોનાની રાખડી બાંધવામાં આવી। શ્રાવણી પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। ભક્તો પણ ભગવાન શામળાજી માટે રાખડી લાવ્યા અને ભગવાનને ભેટ કરી। યાત્રાધામ અંબાજીમાં સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। ભાદરવી પૂનમનો મેળો રદ થવાની આશંકાને પગલે આ વર્ષે અનેક યાત્રાળુઓ પગપાળા પણ માતાના દર્શને પહોંચી રહ્યા છે તો પવિત્ર રક્ષાબંધનને લઈને અહીં હોમ હવન પણ કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। સુઈ ગામ નડાબેટ ખાતે બહેનોએ જવાનોને રાખડી બાંધી ઉજવણી કરી। રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાતની બહેનોએ જવાનોને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી। રક્ષાબંધનનો આજે પવિત્ર તહેવાર છે ત્યારે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશને ઉડાન એકેડેમીની વિદ્યાર્થિનીઓએ અનોખી રક્ષાબંધનની ઉજવણી કરી। 25થી વધુ વિદ્યાર્થિનીઓએ નારણપુરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી। પોલીસ 24 કલાક શહેરની સુરક્ષામાં લાગેલા હોય છે જેના કારણે અનેક તહેવારો તેઓ ઉજવી નથી શકતા ત્યારે વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોને પણ રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્યની કામના કરી। અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે ઉડાન સંસ્થાની જે બહેનો આવી દીકરીઓ આવી અને અમારા પોલીસ સ્ટાફના માણસોને રક્ષાબંધન કર્યું એનાથી ખૂબ જ સરસ એક વાતાવરણ ઊભું થયું અને બાળકોને પણ પોલીસની કામગીરીથી વાકેફ કર્યા અને ખૂબ જ સરસ અનુભવ રહ્યો। આજના રક્ષાબંધનના દિવસે વિદ્યાર્થીઓમાં પોલીસ પ્રત્યેની જે કામગીરી હોય છે જે છેલ્લા 2 વર્ષથી ખાસ કરીને ડૉક્ટર અને પોલીસકર્મીઓએ ઊભા પગે ખડે પગે રહીને જે કુદરતી આફતની સામે લોકોનું રક્ષણ કર્યું છે કોરોના વોરિયર તરીકે એનું ઋણ ચૂકવવા સાથે સાથે ઘણા બધા તહેવારો એ વર્ષ દરમિયાન ઉજવી શક્યા નથી તેથી અમે અમારા વિદ્યાર્થીઓને લઈને તેમની કામગીરીની સમજ આપવા માટે તેમને જે કંઈ કામગીરી કરી છે અને કેવી રીતે કરી છે બરાબર પોતાના ઘર પરિવારની પરિવાર રાખ્યા વગર કે ઘરમાં હાજરી લીધા વગર તો એ છોકરાઓને ખ્યાલ આવે એટલે અને વિદ્યાર્થીઓ સાથે એ લોકોનો એક જાતનો જે પારિવારિક સંબંધ કેળવાય કઈ રીતે પોલીસ કામ કરે છે છોકરીઓને ઘણી બધી તકલીફ હોય છે એના વિશેની અમે વાતચીત કરવા આવે છે અને ચાવડા સાહેબ તરફથી અમને જે માર્ગદર્શન મળ્યું છે બરાબર એ અમે વિદ્યાર્થીઓને પહોંચાડવા માગીએ છીએ અને એમની એક સારા જીવનની કામના કરીએ છીએ। આજે આ રક્ષાબંધનના દિવસે આ પોલીસો જોડે અમે રક્ષાબંધન ઉજવવા આવ્યા છીએ કેમ કે આ લોકો પોલીસો 24 કલાક ડ્યુટી કરતા હોય છે અને આપણી રક્ષા કરી છે એટલે આપણે પણ શાંતિથી તહેવાર ઉજવી શકીએ છીએ પણ આ લોકો પોલીસો ઉજવી શકતા નથી એટલે અમે લોકો અહીંયા એમના જોડે રક્ષાબંધન ઉજવવા આવ્યા છીએ અને આ પોલીસો માટે એમની લાંબી આયુષ્યની કામના કરવા આવ્યા છીએ।
तो जामनगर में मुस्लिम परिवार रक्षाबंधन पवित्र त्यौहार की उजवणी करी। साजिद वली महमद खलीफा और तेमनो परिवार तमाम हिंदू त्यौहारों हर्षोल्लास थी मनावे छे। मुस्लिम खलीफा परिवार रक्षाबंधन की पोताना घरे उजवणी करीने अनेरू उदाहरण पूरू पाड्यू छे। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન। આજે રક્ષાબંધન છે ત્યારે જામનગરના એક મુસ્લિમ પરિવારમાં અમે આવી ગયા છીએ। મુસ્લિમ પરિવારમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે। ભાઈના કાંડા ઉપર બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી રહી છે ત્યારે આ પરિવાર છે છેલ્લા કેટલાય વર્ષોથી તમામ તહેવારો ઉજવી રહ્યો છે ત્યારે એમની સાથે જ વાત કરીશું। આજે રક્ષાબંધન છે, ભાઈને રાખડી પણ બાંધી છે, કેવું મજા આવે છે? હું મારા ભાઈને નાનપણથી રાખડી બાંધું છું। અમે કોઈ જાતનો ભેદભાવ રાખતા નથી। અમે બધા તહેવાર ઉજવીએ છીએ, રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી। હું મારા ભાઈને રાખડી બાંધું છું। ભાઈને રાખડી બાંધે છે, ભાઈને રાખડી બાંધે ત્યારે કેવી મજા આવે? ખૂબ મજા આવે છે। અમે બધા તહેવાર ઉજવી છીએ, બધા જ તહેવાર ઉજવીએ છીએ। ખાસ કરીને તમે પણ આજે રાખડી બાંધાવી છે, બેન પાસેથી બેન આવ્યા છે, શું કહેશો? હું મારી બેનને ભેટ પણ આપેલી છે અને મને કેટલાય ટાઈમથી રાખડી બાંધે છે। અમે કોઈ પણ જાતનો ભેદભાવ રાખતા નથી। અમે બધા તહેવાર ઉજવીએ છીએ, બધા જ તહેવાર ઉજવીએ છીએ। બેન પણ આવ્યા છે, ખાસ કરીને પરિવારમાં આજે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવ્યું છે। રાખડી પણ બાંધી છે, તમે પણ બાંધી છે અને નાના બાળકો પણ બાંધવાય છે, શું કહેશો? મેં મારા ભાઈને રાખડી બાંધી છે, મારા છોકરાને બંધાવેલી છે, અમે દર વર્ષે રાખડી બાંધી છે, બધા તહેવાર ઉજવી જ છીએ। બધા જ તહેવાર ઉજવવામાં આવે છે, ખાસ કરીને મુસ્લિમ પરિવારમાં હાલ જે રક્ષાબંધનનું પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યું છે। આપસને બેર નહીં રખના, મઝહબ નહીં શીખાતા, આ જે યુક્તિ છે આ યુક્તિ રક્ષાબંધનના દિવસે અહીં સાર્થક થતી જોવા મળે છે। અને જામનગરમાં કોમી એકતાનું એખાલસ ભર્યું ઉદાહરણ છે એ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે રક્ષાબંધનનો આ પર્વ છે તે સમગ્ર વિશ્વની સાથે જામનગરમાં મુસ્લિમ સમાજના અનેક જે આવા લોકો છે તે ઉજવી રહ્યા છે। કિંજલ કાકસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની નગરી એટલે પોરબંદર, પૂજ્ય ગાંધી બાપુની જન્મભૂમિ એટલે પોરબંદર, ઇતિહાસના પાને અમર થઈ ગયેલા બે અવિસ્મરણીય પાત્રોની ભૂમિ એવા પોરબંદરનો આજે જન્મદિવસ છે। ત્યારે આવો જાણીએ આ પ્રાચીન નગરીનો રસપ્રદ ઇતિહાસ। આ દ્રશ્ય જુઓ, દરિયાના પાણી કેવા કિનારા પર હેત વરસાવી રહ્યા છે। રમણીય આ કાંઠે વસેલું આ નગર કેટલું સુંદર લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રની ઐતિહાસિક ભૂમિ પોરબંદર છે। પોરબંદરની સ્થાપના વિક્રમ સંવંત 1046ના શ્રાવણી પૂનમના દિવસે થઈ। ઇતિહાસમાં કાયમ માટે અમર થઈ જનાર બે પાત્રો સુદામા અને મહાત્મા ગાંધીની આ જન્મ અને કર્મભૂમિ રહી, જેનો આજે 1033મો સ્થાપના દિવસ છે। ગુમલીના બાસ્કલ દેવ નામના રાજાએ પોતાના સ્ટેટ પોર્ટ એટલે રાજ્ય બંદર તરીકે આ જગ્યાએ એક નાનકડી વસાહત ઊભી કરી। એનો હેતુ દરિયાઈ વેપાર વધારવાનો જ હતો, એટલે એનું નામ પૌર વેલા કુડ પાડવામાં આવ્યું। વેપારી પ્રજાનું બંદર એનું નામ પૌર વેલા કુડ, આનું એક તાંબ્રપત્ર આપણને મળ્યું છે। એ ઈસવીસન 990 અને શ્રાવણી પૂર્ણિમાનું છે। અહીં પરંપરા પ્રમાણે દરિયાઈ બારા ઉત્સવ પણ ઉજવાતો હોય છે, કેમ કે પોરબંદર એ વેપારીઓ માટે વસાવેલું। ઘણા કહે છે કે અહીંની ખાડીમાં પોરાઈ માતાનું મંદિર છે અને એટલે જ તેનું નામ પોરબંદર છે। જે પણ હોય, પણ રાજાના સમયથી જ અહીં સામાજિક એકતાની મિસાલ રહી છે। પરંપરા એવી હતી કે ગઈ શ્રાવણી પૂર્ણિમાથી આ શ્રાવણી પૂર્ણિમા વચ્ચે જેના કોઈના લગ્ન થયા હોય, એ પછી મુસલમાન હોય કે હિન્દુની જુદી જુદી જ્ઞાતિના હોય, એ દરેક કપલને હાથે સુદામાજીની પૂજા થતી, આના બહુ સરસ ઉલ્લેખો પણ મળે છે। સામાજિક સમરસતા અને ઐતિહાસિક વારસાની ભૂમિ એવા પોરબંદરવાસીઓ આજે રક્ષાબંધનની સાથે સાથે શહેરનો જન્મદિવસ પણ ઉજવી રહ્યા છે। પ્રતિશ શીલો, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। આગળ જોઈશું અન્ય મહત્વના